17.5 આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક, સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો. તો સૂર્ય અને ગ્રહો સિવાય સૂર્યમંડળમાં લઘુ ગ્રહો આવેલા હોય છે, ધૂમકેતુ, ઉલ્કા, કૃત્રિમ ઉપગ્રહ, તે બધાનો અભ્યાસ છે. તો બીજા પણ કેટલાક એવા પદાર્થો છે જે સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હોય છે, તેઓ પણ સૂર્યમંડળના સભ્યો છે. ચાલો તેમાંના કેટલાક વિશે શીખીએ. તો લઘુ ગ્રહો, તો જે મંગળ અને ગુરુ બે ગ્રહો છે, એ બેની કક્ષાઓ વચ્ચે ખૂબ મોટી જગ્યા છે. આકૃતિ 17.25. આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે, જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, તેને લઘુ ગ્રહો કહે છે. એસ્ટરોઇડ્સ, એસ્ટરોઇડ્સ એટલે કે લઘુ ગ્રહોને પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. તો સાદા ટેલિસ્કોપથી એને જોઈ શકાતા નથી. અહીંયા આપી છે લઘુ ગ્રહોનો પટ્ટો આપ્યો છે. તો ગ્રહ છે મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહ, તેની બેની વચ્ચે મોટી જગ્યા છે, બરાબર. તો અહીંયા નાના નાના પદાર્થો આવેલા છે, તે બધાને લઘુ ગ્રહો કહે છે, એટલે ખૂબ નાના છે ગ્રહ કરતા, બરાબર. અને એ પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આખો લઘુ ગ્રહનો પટ્ટો અને આ બધા છે લઘુ ગ્રહો. એના પછી છે ધૂમકેતુ. તો ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. લંબવૃત્તીય કક્ષા, વર્તુળાકાર કક્ષા એટલે વર્તુળ જેવી હોય, લંબવૃત્તીય એટલે કે આ રીતની લાંબી, તો આને લંબવૃત્તીય કક્ષા કહે છે, આ વર્તુળાકાર. તો ધૂમકેતુ છે લંબવૃત્તીય, ખૂબ જ લંબવૃત્તીય એટલે બહુ જ લાંબી કક્ષામાં પરિભ્રમણ કરે છે. જોકે તેમનો સૂર્યની ફરતે પરિક્રમાનો સમયગાળો સામાન્ય રીતે ખૂબ મોટો હોય છે, બરાબર છે. તો ગ્રહો કરતાં ઘણો વધારે હોય છે, એને એક સૂર્યની આસપાસ એક ભ્રમણ પૂરું કરતાં લાંબો સમય લાગે છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે એક લાંબી પૂંછડી ધરાવે છે. તો ગ્રહ ગોળ હોય છે, ગોળ જેવો, પણ જ્યારે ધૂમકેતુ છે તેનું શીર્ષ તેજસ્વી હોય છે અને એક લાંબી પૂંછડી ધરાવે છે પાછળ, પ્રકાશીય પૂંછડી, બરાબર છે. ધૂમકેતુ પૂંછડી, તે જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ તેની પૂંછડી મોટી થતી જાય છે, બરાબર છે. તો આ ધૂમકેતુ આપે છે, સૂર્ય દૂર હતો, નાની પૂંછડી હતી, નજીક આવ્યો, એકદમ મોટી થઈ ગઈ. અને ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ, દૂર તરફની દિશામાં લંબાયેલી હોય છે. તો સૂર્ય આ દિશામાં છે, ધૂમકેતુ આ દિશામાં, તો એની વિરુદ્ધ દિશામાં લંબાયેલી હોય છે. તો ધૂમકેતુના વિવિધ સ્થાનો એની આકૃતિ આપી છે. આ છે ધૂમકેતુ. પછી ઘણા ધૂમકેતુઓ એક નિશ્ચિત સમયગાળા બાદ દેખાવા માટે જાણીતા છે. આવો જ એક ધૂમકેતુ હેલીનો ધૂમકેતુ છે, જે દર 76 વર્ષે દેખાય છે, બરાબર છે. તો હેલીના સવાલ પૂછાય કે હેલીના ધૂમકેતુનો આવર્ત કાળ, તો એ 76 વર્ષ છે અને છેલ્લે 1986માં દેખાયો હતો. તમે હવે કહી શકશો કે હેલીનો ધૂમકેતુ ફરી ક્યારે દેખાશે? 1986 + 76 કરીએ તો ત્યારે દેખાશે. 6 × 12 = 16 2062 સાલમાં દેખાશે હેલીનો ધૂમકેતુ, બરાબર છે. પછી ધૂમકેતુ માટેની અંધશ્રદ્ધાઓ છે કે કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ આપત્તિઓ જેવી કે યુદ્ધ, રોગચાળો અને પૂરના એંધાણ લાવે છે, પરંતુ આ બધી જ માન્યતાઓ અંધશ્રદ્ધા છે. અને ધૂમકેતુનું દેખાવું એ કુદરતી ઘટના છે, એનાથી ડરવાની જરૂર નથી.